સુરતમાં આજે કેન્દ્રીય આરોગ્ય પરિવાર કલ્યાણ રસાયણ અને ખાતર વિભાગના મંત્રી મનસુખભાઈ માંડવિયાના હસ્તે નવી સિવિલ હોસ્પિટલના પરિસરમાં નવનિર્મિત મેડિકલ કોલેજના ભવનનું લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેને લઈને તડામાર તૈયારીઓ કરવામાં આવી હતી. જો કે એકાએક દિલ્હી જવાનું થતાં તેમણે તમામ કાર્યક્રમો મોકૂફ રાખી દીધા હતા. તમામ તૈયારીઓ બાદ છેલ્લી ઘડીએ કાર્યક્રમ રદ થતાં લોકો મૂંઝવણમાં મુકાયા હતા. મનસુખ માંડવિયાના દિવસભરના વિવિધ કાર્યક્રમનું આયોજન હતું. અલથાણ ભીમરાળ ખાતે સ્વર્ગસ્થ પદ્માબેન હોશીવાલા મલ્ટી સ્પેશિયાલિસ્ટી હોસ્પિટલના ભૂમિપૂજન કાર્યક્રમમાં મંત્રી વગર સંપન્ન થયો. બપોરે બારડોલી તાલુકાના ટુંડી ગામના એડન હોમ્સ ખાતે ઉત્તર ગુજરાતના 42 લેવા પાટીદાર સમાજ દ્વારા આયોજિત સ્નેહ મિલનમાં હાજરી આપવાના હતા. સાંજે કતારગામ આબાતલાવડી રોડ ખાતે પાટીદાર સમાજની વાડીના સભાખંડમાં સરદારધામ આયોજિત યુવા સંઘ વિચાર સંગોઠી કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના હતા. આજે વહેલી સવારે જ એક કાર્યક્રમમાં સ્થગિત હતા. ક્યાં કારણેથી કાર્યક્રમને મોકૂફ રખાયા છે તે અંગે પણ કોઈ માહિતી આપવામાં આવી નથી. આવી સૂત્રોના કહેવા પ્રમાણે દિલ્હીમાં અગત્યની મીટિંગ હાજર થવા માટે તેઓ દિલ્હી રવાના થઈ ગયા હોય તેવી માહિતી મળે છે. જો કે કાર્યક્રમ રદ થયો છે એવું કેટલાક ધારાસભ્યોને પણ જાણ ન હતી. સિવિલ તંત્રને પણ તેની જાણ સવારે જ કરવામાં આવી હતી. કેટલાક ધારાસભ્યો તે કાર્યક્રમમાં હાજરી આપવા માટે પહોંચ્યા ત્યારે તેમને આ અંગેની માહિતી મળી કે કાર્યક્રમ રદ થઈ ગયો છે.